બપોરના સમયે ખરીદીના બહાને લૂંટ સગીર સહિત ત્રણ ઈસમોને સોનાનો મંગળસૂત્ર લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। નિન્નોલી રંગીલા પાર્ક સોસાયટી નજીક આવેલા કોઠારી જ્વેલર્સને ત્યાં લૂંટારાઓ ગ્રાહક બની પ્રવેશ્યા હતા। શરૂઆતમાં જ્વેલર્સ શોરૂમમાં રહેલી યુવતી સાથે વાતચીત કરી હતી, જ્વેલરી ખરીદવા આવ્યા હોવાનો ડોળ કર્યો હતો। એકાએક તક મળતા ત્રણે યુવાનો મંગળસૂત્ર લૂંટીને ફરાર થઈ ગયા હતા। ધોળે દિવસે લૂંટારાઓનો ઘટનાને અંજામ આપતા ડિંડોલી પોલીસ સક્રિય થઈ છે। આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરતા ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાઈ ગયા હતા। બપોરે 2:30 વાગ્યાના સમયે ખરીદીના બહાને લૂંટારાઓ આવ્યા હતા। ચપ્પુ નિયણીએ સોનાનું મંગળસૂત્ર લૂંટી ફરાર થઈ ગયા હતા। લૂંટ કર્યા બાદ મોપેડ પર લૂંટારાઓને ભાગી છૂટ્યા અને સમગ્ર લૂંટની ઘટનાને સીસીટીવીમાં કેદ થઈ હતી। બપોરે સમયે બનેલી ચકચારિત ઘટનામાં પોલીસ દોડતી થઈ હતી। સગીર સહિત ત્રણ લૂંટારાઓની ધરપકડ કરી ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। જ્યોતિ જૈન। નિંડોલી પોલીસની ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી હતી। આરોપીઓની શોધખોળ શરૂ કરતા પોલીસે સૌ પ્રથમ જ્વેલરી દુકાનમાં લાગેલી સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસને ઝડપથી આરોપી સુધી પહોંચવા પંગેરું મળતા હતા। તેમજ ડિંડોરી પોલીસે પોતાની સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરી હ્યુમન સોર્સિંગના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવાની સફળતા મેળવી હતી। થોડા દિવસે થયેલી લૂંટને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। એકચ્યુઅલી તીન લોગ આયે થે ઓર દે સેડ કે ભાઈ હમકો કપલ રિંગ ચાહિયે તો સિલ્વર મેં, તો મેને ઉનકો કપલ રિંગ દિખાઈ ઓર ઉન્હોને આધે ઘંટે તક સિર્ફ વો રિંગ્સ હી દેખી ઓર ટાઈમ પાસ કિયા। ઉસકે બાદ ઉન્હોને એક રિંગ ફાઇનલ કી ઓર એક રિંગ ફાઇનલ કરને બાદ મેને જૈસે ડબ્બે સાથ વાપસ અંદર રખે સ્ટોક, તો એક લડકા यहाँ से काउंटर पे से उड़ के मेरे पीछे आया और मेरा मुंह दबा दिया उसने। तो मेरा मुंह दबाया तो मैंने क्या किया, उसको काट लिया, मतलब मैंने उसको बाइट कर दिया हाथ पे। जैसे ही मैंने उसको बाइट किया तो दूसरा आ गया, क्योंकि उसके हाथ पे लग गए तो दूसरा आ गया और दूसरे मेरे यहाँ पे चक्कू रख दिया, गले की तरह चक्कू रख दिया, आँखें और मुँह पूरा दबा दिया। तो मैंने नीचे हमारे यहाँ पर सायरन है जो मतलब इमरजेंसी सायरन है, तो उसको दबा दिया पाँव से मैंने, तो पाँव से दबाया तो फिर वो लोग डर गए और फिर भाग गए। पर जाते जाते एक ने मंगलसूत्र लेके चला गया। एक कितने टाइम से वो खड़े थे और आपको कैसे लगा कि ये कुछ गलत करने आए हैं? नहीं, मेरे को नहीं लगा था, मेरे को पता भी नहीं चला। मैं एंड तक मुझे ये पता कि उनको रिंग खरीदनी और मैं उसी में दिखा रही थी उनको, तो मैंने तो मुझे नहीं पता था कि वो लोग चोर है या फिर वो लोग ऐसा कुछ करने वाले हैं। पहले भी कुछ आए थे वो? हाँ, वो कल आए थे, पर कल मैंने उनको नहीं बताया क्योंकि मैंने उनको बोला कि कल स्टॉक नहीं है मेरे पास। तो मैंने उनको बोला आप कल आओ या फिर शाम को 5 बजे के बाद आओ। मैंने उनको कल तो ना बोल दिया था, आज वापस आया लंच के टाइम ही आया। कल जिस टाइम पे आया था वो भी आज भी उसी टाइम पे आए थे। नहीं, डर जैसा कुछ नहीं था, क्योंकि मुझे ये पता था कि मुझे मेरी शॉप है, मेरा है सब कुछ यहाँ पे, मैंने अपना अर्न किया, मेरी मेहनत है इधर, तो ऑब्वियसली जहाँ पे आपकी मेहनत तो वहाँ पे आपको बचाना है, आपकी अर्निंग है उस पे। तो मैंने बस अपना जो मुझे समझ में आया मैंने वो किया। और कुछ चक्कू रख दिया फिर भी आपने हिम्मत की? हाँ, चक्कू रखा, पर मैंने उसको गले मतलब मैंने चक्कू रखा उसने, तो मैंने ये जो हाथ था उसका पुश मार दिया, तो चक्कू यहाँ से डायरेक्ट उस साइड गिरा, दूर गिरा। अगर पास में गिरा होता तो शायद वो मुझे मार देता, पर दूर गिरा तो वो जा नहीं पाया, जाता तब तक तो सायरन बज गया था, तो चक्कू भी इधर ही छोड़ के गया और मुझे थोड़ी सी चोट लगी बस, और कुछ नहीं। आज बपोरना डिंडोली पोलिस स्टेशन की हदमा एक लूटनो बनाव बनेलो है। रंगीला पार्क की सामने कोठारी ज्वेलर्स नामनी ज्वेलर्स की शॉप आवेली है, तेमा ફરિયાદીબેન જ્યોતિ ઇન્દ્રસેન જૈન બેઠેલા હતા। તે દરમિયાન ત્રણ ઈસમો તેમાં વીટી જોવી છે એમ કરીને આવેલા અને 1.5 કલાક સુધી રિંગ જોવા માટે જુદી જુદી રિંગ્સ મગાવી અને પછી એકાએક એક ઈસમ શોપની અંદર બેન પાસે જઈ અને એમને દબોચી લઈ અને લૂંટ કરવાનો પ્લાન કરેલો, પરંતુ બેનની સતર્કતાના હિસાબે તેમણે જે શોપમાં સાયરન સિસ્ટમ હતી તે વગાડી દેતા સાયરન વાગતા આરોપીઓમાં ભાગદોડ મચી ગયેલી, તો છેલ્લે તેઓ એક મંગળસૂત્ર લઈને નાસી ગયેલા। ત્યારબાદ બી બેને 100 નંબર પર ફોન કરી અને પોલીસની મદદ માગતા પીસીઆર પહોંચી ગયેલી, ડિંડોલીના પીઆઈ ડિસ્ટાફ પીએ છે અને ડિસ્ટાફ પહોંચી ગયેલો અને ત્યાં લોકો પણ મદદમાં હતા, તો લોકોએ કીધું કે આ બાજુ ગયા તે બાજુ ગયા, વળી પરફેક્ટ ટાઈમ હતો કે 14:21 થી 14:51 દરમિયાન આ લોકો ત્યાં રોકાયેલા છે, તો એના શોર્ટકટ સીસીટીવી ફૂટેજ મેળવ્યા અને એના આધારે આજુબાજુમાં તપાસ કરતા એક આરોપી તાત્કાલિક પકડાઈ ગયેલ અને બાકીના બે આરોપી પણ તરત જ આજુબાજુથી પકડી લીધેલ અને મુદ્દામાલ પણ પકડી લીધેલ છે અને આ ગુનો આચરવામાં બાઇકનો જે ઉપયોગ થયો તે બાઇક પણ કબજે લીધેલ છે અને આ ત્રણ આરોપીમાંથી એક જુવેનાઇલ છે, જ્યારે બાકીના બે આરોપી છે એમાં એક રોહન ઉર્ફે જયેશ ખટીક છે અને બીજો જયદીપ ઉર્ફે જયદીપ અગ્નેશ્વર નિકુંભે કરીને છે। આ ત્રણે એકબીજા મિત્રો જ છે અને લૂંટ કરી અને પૈસા વાપરવાના ઈરાદે આ લૂંટ કરેલી છે। આ લોકોનો ગુનાહિત ઇતિહાસ કેટલો છે એની તપાસ ચાલી રહી છે, ફરિયાદ લઈ લેવામાં આવેલી છે અને
आ रीते डिंडोली पोलीस स्टेशने ताबड़तोब थोड़ा कलाकोमां लूटनो गुनो डिटेक्ट करी लीधेल छे। जे रीते लूट नानी लूट थई छे એમ જોતા સામાન્ય લાગે, પરંતુ એ તો પેલી હૂટર સિસ્ટમ ભાગી એના હિસાબે એ લોકો ભાગી ગયા તે, નહીં તો કદાચ વધુ લૂંટને પણ અંજામ આપી શકત। જેથી કરી હવે અમે એ તપાસી રહેલ છે કે આ ત્રણેય અગાઉ બી કંઈ કોઈ ઘટનાને અંજામ આપેલ છે કે કેમ। 26 ગ્રામ મનુ મંગળસૂત્ર છે એ મુજબ એમની 1,37,000ની કિંમત અમે ફરિયાદમાં દર્શાવેલ છે, તે મુજબનો મુદ્દામાલ રિકવર પણ કરેલ છે। આરોપી પોલીસની સતર્કતાના હિસાબે અને આજુબાજુના એરિયામાં તરત જ ટીમો બનાવીને મોકલતા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પકડી પાડેલ છે।